અને આજે હું તમને કેળા ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું હવે કેળાનું સેવન ક્યારે કરવાનું રાતે કરવાનું કો તો ખાધા ઉપર કરવાનું કો તો વહેલી સવરે કરવાનું એ હું તમને જણાવવાનો છું અને નિયમિત જો તમે કેળાનું સેવન કરશો તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે એટલું યાદ રાખજો પહેલી તો એક વાત કરી લઉં કે કેળું છે ને કોઈ કાળે રાતે ના ખાવું એટલું યાદ રાખજો અને જે લોકોને શરદી ખોશી કફ ઉધરસ જેવી સમીક્ષા રહેતી હોય એટલે કહેવાનું મતલબ કે જે લોકો ફોરાવતાં બીમાર રહેતા હોય અને એમનું શરીર ઠીક ના રહેત એવા દર્દીઓને તો કોઈ કાળે રાતે કેળું ખાવું નહીં એટલું યાદ રાખજો કારણ કે એવા દર્દીઓને કેળું ખૂબ નુકસાનકારક છે અને કોઈને કોઈ પ્રકારની બીમારી જ ના રહેતી એમનું શરીર જ એકદમ તંદુરસ્ત રહેતું એવા દર્દી કેળું ખાઈ શકે બાકી આયુર્વેદ દ્રષ્ટિએ કેળું કોઈ કાળે રાતે ખાવું ના જોયું બીજી એક વાત કરી કરેલું કે હવે કેળું ક્યારે ખાવું તો કેળું કોઈ કાળે વહેલી સવારે ઉઠીને ભૂખ્યા પેટે ના ખાવાનું કોઈ ગાધવું હોય તો એના પર ખાવાનું અને એક બીજી વાત કરી કરેલું કે તમે માની લો કે બપોરે ધાપીને ગાધું કઢી રોટલો પતો બપોરના ટાઈમે તમે કોઈક શાક રોટલો ગાધો ધાપીને પેટ ભરીને કાધું એના પર ત્રણથી ચાર કેળા પોચ કેળા ખાઈ જવાના તમારી કેપેસિટી મુજબ તમે જેટલા ખાવ એટલે એક ખો તો એક બે ખો તો બે જે ખાવા એટલે ખાઈ લેવાના એટલે કે કેળું છે ને બપોરે ખાવાનું એટલે ખાધા ઉપર ખાવાનું નિયમિત તમે એવું કરશો ને તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે કારણ કે કેળાની અંદર છે ને ઘણા પોષક તત્વો વિટામિનો અને ખનીજો ભરેલા છે એટલું યાદ રાખજો પહેલાં તો એક વાત કરેલું લઉં કે કેળામાં શું શું હોય છે કેળામાં છે ને થાયમિન હોય છે રીબોફ્લોવીવિન હોય છે નિયાસિન હોય છે ફોલિક એસિડ હોય છે વિટામિન થી ભરપૂર સારું વિટામિન બી પણ હોય છે તમને ખબર તો પડી જશે કે વિટામિન એ છે એટલે કે આ વખો માટે આમ કેળું સારું છે એટલે વખોને એકદમ ઠંડક કાલે એટલું રહે જે લોકોને વસેના નંબર રહેતા હોય રહેતા દાણા પાણી તકલીફ રહેતી હોય મોતીઓ રહેતો હોય રેટીન કોઈ કમી રહેતી હોય એટલે કહેવાનું મતલબ કે ઓખોની લગતી એટું જેડ પ્રકારની બીમારી રહેતી હોય એવા દર્દીઓ માટે થઈને કેળું ખૂબ ઉપયોગી છે એટલે કેળું ક્યારે ખાવાનું વહેલી સવારે નહીં રાતે ઊંઘવાના ટાઈમેની નહીં બપોરે ધાપીને ખાધા ઉપર ખાવાનું છે એટલું યાદ રાખજો ઓના અંદર વિટામિન સી છે એટલે વિટામિન સી ઊં કરે ખબર છે આપણા પેઢાને પણ મજબૂત કરે છે પ્લસ આપણા હાડકાને પણ મજબૂત કરે છે એટલે કહેવાનું મતલબ કે આપણા શરીરના જે ટુ જેડ પ્રકારના દુખાવા રહેતા હોય કળતર બળતર રહેતી હોય એ એટું ઝેડ પ્રકારના દુખાવાઓને દૂર કરે છે અને એ ટુ ઝેડ પ્રકારની કળતરને મટાડશે એટલે કેવાનું મતલબ કે તમામ દુખાવોનું સોલ્યુશન છે એટલું યાદ રાખજો કેળાની અંદર પોટેશિયમ વધારે હોય છે અને વિટામિન બી સિક્સ હોય છે મેગ્નેશિયમ વધારે હોય છે હવે એક બીજી વાત કરી લો કે કેળું છે ને ઉર્જાનો સ્વચ્છ રહેશે એટલે કે પાવર શક્તિ વધારે એટલે કે શક્તિ વધારે છે કેળું માની લો કે તમે નિયમિત કેળાનું સેવન કરશો તો તમારા શરીરના અંદર જે શારીરિક નબળાઈ રહેતી હોય છે થાક રહેતો આળસપણું રહેતું છે બેચેની જેવું રહેતું હોય છે ગભરાટ જેવું રહેતું છે શરીરની એટલું જેડ પ્રકારની કમજોરી રહેતી છે દૂર થશે અને માંસપેશીઓને જે આરામ નહીં મળતો ને આરામ મળશે એટલું યાદ રાખજો કેળાની અંદર ફાઈબર હોવાથી એ છે ને આપણું પાચનતંત્ર સુધાર હશે એટલે કે આપણા પેટના અંદર જે ખરાબી રહેતી હોય ગેસ તો એસિડ બનતો હોય એસિડ બનતો આ રીતે એટલું યાદ રાખજો અને કબીજાત જેવી સમીક્ષા એને પણ મટાડશે એટલું યાદ રાખજો આમતો પર ઘણા લોકો એમ કહેતા હોય કે કેળું છે કબીજાત પેદા કરે પણ એ વાત ખૂટી છે એટલું યાદ રાખજો કેળું ખાવાથી કબીજિયાત થતી નથી એટલું યાદ રાખજો એક બીજી વાત કરી લો કે આ ઝાડાને બધાશે એટલું યાદ રાખજો તમને પતળો ઝાડો રહેતો મરડો રહેતો એને મટાડશે આ કેળું કેળાનું જો તમે નિયમિત સેવન કરશો તો મગજના અંદર એવા પોષક તત્વો ઉમેરે હશે ને આર્યું કેળું કે તમને રાતે મસ્ત મજાની સુંદર મજાની ઊંઘ આવશે એટલું યાદ રાખે કારણ કે કેળું છે ઊંઘ લાવવા માટે ખૂબ ઉપયોગી છે કેળું જેટલું રૂપાળું લાગે છે ને મસ્ત મજાનું બટકું ભરેવું થાય એવું લાગે છે ને આ કેળું જોઈ શકો છો અમુક ચૂ મત લાગે એવી રીતે આપણી તવચાને એ નિખારી દે એટલે કે આપણને સુંદર બનાવશે એટલે કે આમ રૂપાળા બહુ બનાવી દે ધોડા ધોળા બધા જેવા બનાવી દે પેટના અંદર જો એસિડિટી રહેતી હોય કહેવાનું એસિડ બનતું હોય તો એ એસિડને અટકાવશે એસિડિટીથી આપણને બચાવશે આ કેળું છે ને બલ્ડ પ્રેશરને ઓછું કરે છે એટલું યાદ રાખજો તમને જો એનિમિયાની તકલીફ રહેતી હોય શરીરના અંદર આયનની કમી રહેતી હોય એને પણ આમ મટાડશે એટલે કે પૂરી કરશે મારો તો મજા છે જલસાસો હો મારા તો કેળા ખાવાના અને વિડીયો બનાવવાનો એટલું યાદ રાખજો કારણ કે મારો ટોપિક જ એવો હશે હેલ્થનો લક્ષ્ય હશે એટલું યાદ રાખજો જડીબુટીઓ વનસ્પતિઓ લાવવાની દેશી દવાઓ લાવવાની આ એ દેશી દવા છે એટલું એક બીજી વાત કરવાની રહી જાય અગત્યની કે આ છે ને મચ્છાને પણ મટાડે છે એટલે જો તમને મચ્છાની દુઃખ તકલીફ રહેતી હોય દુખતા હોય કે હળહળ કરતા હોય કળકળ કરતા ના હોય બડક ભરતા હોય તમને રાશિ ઉરવા ના દેતા હોય બળતરા પેદા કરતા હોય ને એ મચ્છાને મટાડો તો એના માટે કેળું ખૂબ ઉપયોગી છે એટલું એટલે જે લોકોને મચ્છરની તકલીફ રહે એવા દર્દીઓને કેળું નિયમિત ખાવું જરૂરી છે એટલું યાદ રાખજો અને કોઈ કાળે એમને મચ્છર થશે નહીં મચ્છરનો નામો નિશાન મિટાડવું તો નિયમિત કેળાનું સેવન કરો એટલું યાદ રાખજો કેળું છે ને શરીરના અંદર ઠંડક લાવશે અને પિત્તની લતી એટલી જેટ પ્રકારની બીમારીઓને પણ મટાડશે હવે હું આ વિડીયો બનાવી રહ્યા પછી કેળા બે ત્રણ ખાવાનો છે કારણ કે હાલ ગાધું છે ને ગાધા ઉપર બે ત્રણ કેળા ખાવાની ઈચ્છા છે કારણ કે બપોરનો ટાઈમ છે હા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવીને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો પ્લીઝ પ્લીઝ આ મારું આટલું કોમ કરજો તમે મારા ભાઈઓ છે ને મારી બહેનો છે એ ગરીબને મદદ કરજો જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાયકન પર ક્લિક કરશો તો હું પણ કોઈ પણ પ્રકારનો વિડીયો મૂકી તમને તરત નોટિફિકેશન મળશે તમે જોઈ શકશો એટલું યાદ રાખજો લાઇક તો કરજો કારણ કે મને લાઇક કરવાના પૈસા નથી મળતા પ્લસ મારી ચેનલનું મોટિવેશન વધે પ્લસ મારી આબડું વધે મારી કેડિટ વધે મને વિડીયો બનાવવાનો શોખ થાય છે એટલું યાદ લાઇક કરવાનું ભૂલતાની વોશ ઓફ મેચિન લાઈક કરો મારા વિડીયોને હા મિત્રો જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવતા મને જરૂર કોમેન્ટ ના દર એનો લગતો જરૂર હું બનાવી વિડીયો તમે મને જે કોમેન્ટ કરો છો એ કોમેન્ટનો હું રિપ્લાય તમને જરૂર આપું છું કારણ કે એના લગતા હું વિડીયો જરૂર બનાવું છું એટલું યાદ પણ બધું રમણ ભમણ આવે છે એટલે કે બધું મિક્સિંગમાં આવે છે મિત્રો આ વિડીયો છે તમારા જેટલા ભાઈ બહેનો જેટલા મિત્રો જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ શેર કરજો મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર